नमस्कार विद्यार्थी मित्रों, केम छो बदा? मजा में? चलो आज आप धोरण 11 साइंस बायोलॉजी एनी अंदर चैप्टर नंबर 19 उत्सर्ग पदार्थों तेनो निकाल आनी अंदर आज आप बोर्ड प्रमाणे छेलो लेक्चर छे, पाठ्यपुस्तक प्रमाणे बराबर छे। आ लेक्चर नी अंदर आपणे उत्सर्जन तंत्र ने अथवा उत्सर्जन जे तंत्र छे एनी अनियमितताओ एटले मूत्रपिंड ने रिलेटेड जे बधी अनियमितताओ अथवा आपणे उत्सर्जन तंत्रना रोगो आवुं कही शकीए, तो आजे आपणे उत्सर्जन तंत्रना जे बुकनी अंदर आपेला छे चार रोगो एना विशेनो अभ्यास करवानो छे। तो एमां पहेलुं आवे छे युरेमिया, पहेलो रोग केवो आवे छे युरेमिया नामनो रोग। तो आपणे आ रोग विशेनी माहिती लईए, युरेमिया कोने कहेवामां आवे छे। યુરેમિયા એટલે શું? તો કે યુરેમિયા એટલે રુધિરમાં વધારે પ્રમાણમાં યુરિયાની હાજરીને યુરેમિયા કહેવામાં આવે। શું કહેવામાં આવે? રુધિરની અંદર વધારે પ્રમાણમાં યુરિયા હાજર હોય તો એ રોગને આપણે યુરેમિયા કહીએ છીએ। હવે આ યુરેમિયા રોગની અંદર શું જોવા મળે છે? આવો યુરેમિયા રોગના હિસાબે, યુરિયાના પ્રમાણના હિસાબે મૂત્રપિંડ છે એ ધીમે ધીમે કાર્યક્ષમતા ગુમાવે છે। કોણ કાર્યક્ષમતા ગુમાવે છે? મૂત્રપિંડ કાર્યક્ષમતા ગુમાવે છે। તો જે કાર્યક્ષમતા ગુમાવે છે એના હિસાબે મૂત્રપિંડ છે એ ગારણની પ્રક્રિયા પૂરતા પ્રમાણમાં નથી કરી શકતું, તો શરીરની અંદર ઉત્સર્ગ પદાર્થોનું પ્રમાણ વધી જાય છે, તો એનાથી શરીરમાં અવનવી ક્રિયાઓ ઉત્પન્ન થાય છે। તો એના માટેથી એની અંદર એક પ્રકારની પ્રક્રિયા કરવામાં આવે છે, જે પ્રક્રિયાને હિમોડાયાલિસિસ કહેવામાં આવે। શું કહેવામાં આવે? હિમોડાયાલિસિસ તરીકે જાણવામાં આવે। તો આ હિમોડાયાલિસિસ શું છે એના વિશેની આપણે પ્રક્રિયા જોઈએ। ચાલો, આ મૂત્રપિંડની કાર્યક્ષમતા ગુમાવે તો એની જગ્યાએ એવા વ્યક્તિઓમાં હિમોડાયાલિસિસ કરવામાં આવે। શું કરવામાં આવે? હિમોડાયાલિસિસ આ પ્રક્રિયાનું નામ છે, આ પ્રક્રિયાનું નામ છે। આ પ્રક્રિયામાં વપરાતું મશીન હિમોડાયાલાઇઝર મશીનનું નામ છે, જેને હિમોડાયાલાઇઝર કહેવામાં આવે છે। હિમોડાયાલાઇઝર બરાબર છે, હિમોડાયાલાઇઝર આ શું છે? મશીન છે જેની મદદથી વ્યક્તિના રુધિરનું ડાયાલિસિસ કરવામાં આવે અને હિમોડાયાલિસિસ કર્યા બાદ એમાંથી યુરિયાનું પ્રમાણ દૂર કરવામાં આવે। તો આપણે સૌ પ્રથમ આ ડાયાલાઇઝર મશીનની સંરચના દોરીએ। આવી બધી કંઈક સંરચના હોય, મનુષ્યનો આપણા એ નાનો એવો હાથ દોરીએ છીએ, આ મનુષ્યનો હાથ છે, એની અંદરથી ધમનીમાંથી રુધિર લેવામાં આવે આવી રીતના,
આ નલિકાની મદદથી અહીંયા આવે અને શિરામાંથી પાછું રુધિરને ચાવા દેવામાં આવે. આમાંથી રુધિર બહાર આવે અને આમાંથી રુધિર પાછું શરીરમાં ચડાવવામાં આવે. આ છે એ ધમનીમાંથી લેવામાં આવે અને આ છે એ શિરામાંથી. અહીંયા વચમાં એક ઇન્જેક્શનની મદદથી રિપેરિંગ ઉમેરવામાં આવે, પ્લસ અહીંયા રુધિર ખેંચવા માટેનો પંપ આવેલો હોય અને અહીં એનું પ્રેશર મપાતું હોય છે. બરાબર છે. હવે જે આ ભાગ છે આને કેવી નલિકા કહેવામાં આવશે? સેલો ફેન નલિકા કહેવાય. કેવી? સેલોફેનની નલિકાઓ કહેવાય. આની અંદર પ્રવાહી હોય, એ પ્રવાહીને હિમો ડાયલાઇઝિંગ પ્રવાહી કહેવાય. કેવું? હિમોડાયલાઇઝિંગ પ્રવાહી કહેવાય. હિમોડાયલાઇઝિંગ પ્રવાહી અને રુધિર બે કેવું હોય છે? સમાન. પરંતુ બે વચ્ચે તફાવત શું છે? આ બંને સમાન હોય પરંતુ બે વચ્ચે તફાવત શું? રુધિરમાં યુરિયા હાજર હોય અને હિમોડાયલાઇઝિંગ પ્રવાહીમાં યુરિયા ગેરહાજર હોય. બે વચ્ચે આટલો જ તફાવત, બે સમાન છે. હવે મનુષ્યના શરીરમાંથી સૌ પ્રથમ પંપિંગની મદદથી ધમનીમાંથી રુધિર લેવામાં આવે, એમાં હિપેરિન ઉમેરવામાં આવે. હિપેરિન ઉમેરવામાં આવે એટલે રુધિર જામે નહીં. એના માટેથી હિપેરિન ઉમેરી પંપિંગ કરી અને એને હિમોડાયલાઇઝિંગ મશીનમાં નાખવામાં આવે. એ મશીનની અંદર હિમોડાયલાઇઝર પ્રવાહી ભરેલું હોય. અહીં અંદર બધે શું હોય છે? પ્રવાહી હોય. આ પ્રવાહીથી ભરેલું હોય. પ્રવાહીની સંરચના આ પ્રકારની હોય છે. બરાબર છે. આમાં બધે પ્રવાહી ભરેલું હોય, આ પ્રવાહીથી આખું ભરેલું હોય. તો આવી રીતના પ્રવાહીની સંરચના છે. આમાંથી જે રુધિર આવ્યું એ સેલોફેન નલિકામાંથી પસાર થાય. આ નલિકામાંથી પસાર થતી જાય એટલે એમાંથી યુરિયા, અન્ય ઉત્સર્ગ પદાર્થો એ બધાનો ત્યાગ કરે અને રુધિરનું શુદ્ધિકરણ કરે. રુધિરનું શુદ્ધિકરણ થઈ ગયા પછી રુધિરને પાછું ચડાવવામાં આવે દર્દીમાં. તો ત્યારે અહીંથી એન્ટી હિપેરિન એડ કરી અને પછી પાછું ચડાવવામાં આવે છે. અહીંથી બધાય ઉત્સર્ગ પદાર્થ ભેગા કરવામાં આવે અને અહીંથી ડાયલાઇસિસ પ્રવાહીની વધઘટ કરવામાં આવે. તો આ પ્રકારે હિમોડાયાલિસિસ કરવામાં આવે. હવે આવું હિમોડાયાલિસિસ ક્યારે કરવામાં આવે? કોઈપણ વ્યક્તિનું મૂત્રપિંડ કાર્ય કરતું બંધ થઈ ગયું અથવા ઓછું કાર્ય કરતું હોય તો શરીરમાં ગારણની પ્રક્રિયા ન થાય તો નકામા કચરાઓ ભેગા થાય તો એવા કચરાઓને દૂર કરવા માટેથી હિમોડાયાલિસિસ નામનું પ્રક્રિયા કરવામાં આવે. આ પ્રક્રિયાની મદદથી શરીરનું રુધિર શુદ્ધિકરણ કરવામાં આવે. તો શરૂઆતમાં ડાયાલિસિસ છે એ કોઈપણ વ્યક્તિમાં મહિને દે કરવામાં આવતું હોય, પછી ધીમે ધીમે 21 દિવસે, પછી 17 દિવસે, પછી મહિનામાં 2 વાર, પછી અઠવાડિયે 1 વાર, અઠવાડિયામાં 2 વાર, અઠવાડિયામાં 3 વાર, પછી એવરીડે. આવું ડાયાલાઇઝિંગ ઉપર જે વ્યક્તિઓ ચાલતું હોય તો આવું ડાયાલિસિસ કરવું પડે. અને આ ડાયાલાઇઝિંગ પ્રવાહી છે ને એમાં હિપેરિનને બધું એડ કરવામાં 0°C એટલે એકદમ ઠંડકવાળી જગ્યામાં ડાયાલિસિસની પ્રક્રિયા કરવામાં આવે અને આવી ડાયાલિસિસની પ્રક્રિયાની મદદથી વ્યક્તિના રુધિરનું શુદ્ધિકરણ કરવામાં આવે. એટલે આને કૃત્રિમ મૂત્રપિંડ પણ કહેવાય. એટલે જે વ્યક્તિઓ ડાયાલિસિસ કરાવે છે જેનું મૂત્રપિંડ ખરાબ થઈ ગયું છે એના માટે આ કૃત્રિમ મૂત્રપિંડ કહેવાય અને એવા વ્યક્તિઓ માટે આ આશીર્વાદરૂપ કહેવાય. કેમ કે એના શરીરનો બધો જ રુધિરનો કચરો ગારવામાં આ પ્રક્રિયા છે એ આપણે મદદરૂપ થાય છે અને શરીરની અંદરથી યુરિયાને આપણે સરળતાથી દૂર કરી શકીએ છીએ. તો આ પ્રકારે યુરિમિયા રોગ છે એને મટાડવા માટેથી આપણે હિમોડાયાલિસિસ કરી શકીએ છીએ અને સંપૂર્ણ દૂર નથી કરી શકતા, પરંતુ આપણે એનું સમયાંતરે રુધિરનું ગારણ કરીએ એટલે બધા જ શરીરનું રુધિર. આ પ્રક્રિયા 4-5 કલાક મેક્સિમમ ચાલે. કેટલી? મેક્સિમમ 4.5-5 કલાક ચાલે. એટલી વારમાં સંપૂર્ણ રુધિર શરીરની બહાર કાઢી અને પાછું અંદર ચડાવવામાં આવે છે. એટલે વચ્ચે સેલોફેનની નલિકા છે એમાંથી પસાર થતું જાય એટલે એ આ જે હિમોડાયાલિસિસ પ્રવાહી છે એની અંદર જે રુધિરના તત્વો ન હોય એની બધા તત્વો એમાં આવી જાય એટલે રુધિર શુદ્ધ થઈ જાય. અહીં હિપેરિન શું કામ નાખ્યું? તો કે રુધિર જામે નહીં આ સેલેફોનની નલિકામાં અને પાછું રુધિર ચડાવવામાં ત્યારે સામે પાછું એવું એન્ટી હિપેરિન આપી દેવામાં આવે એટલે પાછું ઓલું હિપેરિનની અસર હોય પાછી બંધ થઈ જાય પાછું શરીરમાં રુધિર
વહી જાય. દર વખતે વ્યક્તિના એ હાથમાંથી સોય ભરાવવામાં આવે, બે સોય, એક સોયમાંથી રુધિર લીએ અને એક સોયમાંથી પાછું ચડાવે, તો આ પ્રક્રિયા પૂર્ણ થતાં 4-5 કલાક થાય. એટલે કોઈ પણ વ્યક્તિને તમે ડાયાલિસિસની પ્રક્રિયા જુઓ તો એ ખૂબ લાંબો સમય ચાલતી હોય. અને ડાયાલિસિસ એટલા માટે કરવામાં આવે છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિનું મૂત્રપિંડ કાર્ય કરતું બંધ થઈ ગયું હોય તો એને આવી ડાયાલિસિસની રિક્વાયરમેન્ટ હોય, એના માટેથી આવી ડાયાલિસિસની પ્રક્રિયા કરવામાં આવે. એના માટેનું જે મશીન છે ને હિમોડાયાલાઇઝર કહેવામાં આવે. કેવું? હિમોડાયાલાઇઝર આ મશીન છે, એની મદદથી ડાયાલિસિસ કરવામાં આવે, જેને હિમોડાયાલિસિસ અથવા ખાલી ડાયાલિસિસ કહેવામાં આવે છે. જે તમે કિડની હોસ્પિટલોમાં જાઓ ને મોટાભાગે અહીંયા બધે આવેલા હોય. અત્યારે ટેકનોલોજી વિકસિત થઈ ગઈ છે, ઘણા બધા લોકો પોતાની ઘરે પણ આવું ડાયાલિસિસ મશીન વિકસાવી શકે. પણ જે ડાયાલિસિસ નો આખો રૂમ છે એ રૂમ ફૂલ ચિલ્ડ કરેલો, એમાં એસી રાખેલા હોય, કેમ કે આખું શરીરનું રુધિર બહાર કાઢવું ને અંદર નાખવું એ પ્રક્રિયા કરવા માટે એકદમ ઠંડક જોઈએ. એટલે ડાયાલિસિસ છે મોટાભાગે અર્લી મોર્નિંગ કરવામાં આવતું હોય છે. તો ઘણા બધા વ્યક્તિઓમાં તમે જોયું હશે જેના મૂત્રપિંડ કાર્યક્ષમતા ગુમાવી હોય તો એની જગ્યાએ આવું ડાયાલિસિસ કરતા હોય છે. ચાલો ત્યારબાદ આવે છે બીજો રોગ, મૂત્રપિંડ નિષ્ફળ જવું. મૂત્રપિંડ નિષ્ફળ જવા માટે ઘણા બધા કારણો જવાબદાર હોય છે, જેમ કે મૂત્રપિંડ છે એ પોતાની કાર્યક્ષમતા ગુમાવે, ઉત્સર્ગ એકમોમાં કોઈ ચેપ લાગે છે, ઉત્સર્ગ એકમો કાર્યક્ષમતા ગુમાવે છે, એના હિસાબે મૂત્રપિંડ નિષ્ફળ જાય છે. તો આ મૂત્રપિંડ જે નિષ્ફળ જાય છે તો એ મૂત્રપિંડ નિષ્ફળ ગયા પછી એ મૂત્રપિંડની જગ્યાએ કોઈ સગા સંબંધીના દાતા મળે તો એમાં નવું મૂત્રપિંડ બેસાડવામાં આવે. મૂત્રપિંડ પ્રત્યારોપણ કહેવામાં આવે. સગા સંબંધીનું મૂત્રપિંડ મળી જાય રિલેટિવનું, તો આપણે એમ કે કિડની ટ્રાન્સફર કરી, એટલે કિડની ખરાબ થાય તો નવી કિડની સગા સંબંધીની લઈ અને એનું પ્રત્યારોપણ કરવામાં આવે તો આ રોગથી બચી શકાય. અથવા જેનું મૂત્રપિંડ નિષ્ફળ થઈ ગયું હોય તો એના માટે હિમોડાયાલિસિસ કરાવવું ફરજિયાત બની જાય છે. તો આવી વ્યક્તિઓમાં આવા પ્રકારની પ્રક્રિયાઓ જોવા મળે. જો મૂત્રપિંડ નિષ્ફળ વહી જાય તો કા કોઈ સગા સંબંધીનું નજીકનું સગા સંબંધી હોય અને એનું મૂત્રપિંડ મેચ આવે તો એ નાખવામાં આવે, અને એ ન મળે કોઈ ડોનર તો એનું ડાયાલિસિસ કરાવવું પડે છે. તો મૂત્રપિંડ નિષ્ફળ જવા માટે મૂત્રપિંડમાં સોજો આવવો, બેક્ટેરિયલ અસર થવી, કોઈ વાયરસ દ્વારા અસર થવી, અથવા ઉત્સર્ગ એકમો છે પોતાની કાર્યક્ષમતા ગુમાવી દે છે, આવા અનેક કારણો હોઈ શકે છે. ત્યાર પછી ત્રીજો રોગ છે મૂત્રપિંડની પથરી. કેવું? મૂત્રપિંડમાં પથરી અથવા મૂત્રપિંડની પથરી, જેને શું કહેવામાં આવે, રિનલ કોલિક્યુલી, ઇંગ્લિશ નામ છે રિનલ કોલિક્યુલી. મૂત્રપિંડમાં પથરી ક્યારે થાય? તો કે આપણા મૂત્રપિંડની અંદર ક્ષારની જમાવટ થાય, શેની? પથ્થરનું નિર્માણ થાય, એટલે એમાં ક્ષારની જમાવટ થાય. તો આવા ક્ષાર છે જમા થાય છે, તો આવા ક્ષારમાં શું હોય છે? આવા ક્ષાર સ્વરૂપે આપણા મૂત્રપિંડની અંદર યુરિક એસિડ અથવા પથરીમાં સ્ફટિકના ક્ષારોનો અદ્રાવ્ય જથ્થો, ક્ષારનો કેવો? અદ્રાવ્ય જથ્થો હોય છે. શેનો? વિવિધ પ્રકારના સ્ફટિકો ક્ષારના, એટલે પથ્થરમાં રૂપાંતર પામે. તેમાં પથ્થરમાં જેને મૂત્રપિંડની પથરી કહેવામાં આવે છે, જેને યુરિક એસિડ આમાં હું હશે, કાં તો યુરિક એસિડના સ્ફટિકો અથવા તો ઓક્ઝેલો એસિડ. કેવું? ઓક્ઝોલેટ એસિડના ક્ષારની જમાવટ થાય છે અને મૂત્રપિંડમાં પથરી કરે છે. આ મૂત્રપિંડમાં પથરી થાય ને એટલે સતત પીઠમાં દુખાવો થાય. પથરીના હિસાબે પીઠના ભાગે અહીં કન્ટિન્યુ દુખાવો થાય, કેમ કે આપણી કિડની બંને પીઠના ભાગે આવેલી એટલા માટે કન્ટિન્યુ દુખાવો થાય. જ્યારે આવી પથરી છે એ મૂત્રપિંડમાંથી મૂત્રવાહિની દ્વારા મૂત્રાશયમાં આવે ત્યારે અસહ્ય દુખાવો થાય. તો આવી પથરીને દૂર કરવા માટેથી શસ્ત્રક્રિયા કરી અને દૂર કરી શકાય. તમે ઘણી બધી જગ્યાએ સાંભળ્યું હોય પથરી થઈ હોય તો બિયર પીવાથી દૂર થાય. બિયર પીવાથી કોઈ પથરી દૂર નથી થતી, એ બધી માન્યતાઓ છે. એટલે પથરી થવાનું કારણ બ્લડમાં ક્ષાર હોય અથવા ખાવા પીવામાં ક્ષાર આવતું હોય, ફિલ્ટરવાળું પાણી ન પીતા હોય તો ગારણમાં આવા ક્ષારો જમા થાય મૂત્રપિંડમાં અને એ પથ્થરમાં રૂપાંતર પામે છે.
અને એ જ્યારે મૂત્રાશયમાં મૂત્રપિંડમાંથી મૂત્રાશયમાં પસાર થાય ત્યારે દુખાવો અસહ્ય થાય છે, એટલે મૂત્ર નિકાલમાં એ રૂકાવટ ઊભી કરે ત્યારે દુખાવો થાય છે, બાકી કંઈ દુખાવો કરતો નથી, એટલે એને શસ્ત્રક્રિયા દ્વારા દૂર કરવામાં આવે છે. અત્યારે તો જે આપણે લેટેસ્ટ પદ્ધતિઓ આવી ગઈ, લેઝર બીમ દ્વારા એને દૂર કરી શકાય છે, તોડે અને મૂત્રમાં મૂત્રવાટે એને દૂર કરવામાં આવે છે. હવે ત્યાર પછીનો રોગ છે છેલ્લો, ગ્લોમેર ચોથો, ગ્લોમેરુલોનેફ્રોનેફ્રાઇટિસ, રુધિરકેશિકાનો રુધિરકેશિકા ગુચ્છનો સોજો. ગ્લોમેરુલોનેફ્રાઇટિસ એટલે રુધિરકેશિકા ગુચ્છનો સોજો. કેવો થયો? રુધિરકેશિકા ગુચ્છનો સોજો કહેવામાં આવે. આ શેના હિસાબે થાય છે આવો રોગ? તો આવો રોગ થવાનું કારણ આધાર કલામાં સોજો આવે છે. એમાં બાઉમેનની કોથળીની જે આધાર કલા છે ને, એમાં કોઈ ઈજા થાય અથવા સોજો આવે છે, એના હિસાબે આવો રોગ થાય છે. અને આ રોગ જો લાંબો સમય રહે તો મૂત્રપિંડ પોતાની કાર્યક્ષમતા ગુમાવે. આ રોગ લાંબો સમય રહે ને તો આ રોગના હિસાબે મૂત્રપિંડ પોતાની કાર્યક્ષમતા ગુમાવે છે, અને કાર્યક્ષમતા ગુમાવે એના હિસાબે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે, એટલે મૃત્યુ તરફ દોરી જાય છે. તો આપણા બુકના આધારે આપણે જોઈએ તો આ ચાર પ્રકારના રોગો છે એ જોવા મળે છે. ચારે ચાર પ્રકારના રોગો કેવા કેવા જોવા મળે છે? પહેલું યુરેમિયા, એટલે રુધિરની અંદર યુરિયાનું પ્રમાણ વધારે હોય તો એને યુરેમિયા કહેવામાં આવે. એના હિસાબે મૂત્રપિંડ છે એની કાર્યક્ષમતા ગુમાવે છે, યુરિયાના હિસાબે પૂરતા પ્રમાણમાં કાર્ય નથી કરી શકતું તો મૂત્રપિંડ ખરાબ થઈ જાય છે. તો ત્યારે જ્યારે મૂત્રપિંડ અથવા આપણી કિડની ખરાબ થાય છે તો એના માટે આપણે હિમોડાયાલિસિસ પદ્ધતિનો ઉપયોગ કરીએ, જેમાં હિમોડાયાલાઇઝર નામનું મશીન વાપરવામાં આવે છે. એ મશીનમાં શું કરવામાં આવે કે કોઈપણ વ્યક્તિમાં યુરેમિયા થયો છે તો ત્યારે એની ધમનીમાંથી રુધિર લેવામાં આવે, આવું રુધિરને હિમોડાયાલાઇઝર મશીનમાં નાખવામાં આવે. એ મશીનની અંદર એક પેટી આવેલી હોય, એ પેટીની અંદર હિમોડાયાલાઇઝિંગ પ્રવાહી આવેલું હોય. આ પ્રવાહીની અંદર સેલોફેન નામની નલિકાઓ આવેલી, આ સેલોફેન નામની નલિકાઓમાંથી રુધિરને પસાર કરવામાં આવે. હવે હિમોડાયાલાઇઝર પ્રવાહી અને રુધિર આ બે વચ્ચેનું બંધારણ સમાન છે, પરંતુ રુધિરમાં યુરિયા હાજર હશે, આમાં યુરિયા ગેરહાજર હશે. તો આમાંથી જ્યારે ધમનીમાંથી રુધિર પમ્પિંગ કરી અને આમાં નાખવામાં આવે ત્યારે એમાં હિપેરિન એડ કરવામાં આવે, 0°C રાખીને. આમાંથી જેવું રુધિર પસાર થાય એટલે રુધિરનું ગારણ થાય, નકામા પદાર્થો ઉત્સર્જક દ્રવ્ય બધા હિમોડાયાલાઇઝિંગ પ્રવાહીમાં આવી જાય, અને આ નલિકામાંથી પાછી એક નલિકાને હાથમાં જોડવામાં આવે તો અહીંયાથી શુદ્ધ રુધિર જવા દેવામાં આવે ત્યારે એમાં એન્ટી હિપેરિન એડ કરવામાં આવે. તો આ હિપેરિન હિમોડાયાલિસિસ છે એ કિડનીઓના દર્દી માટે કૃત્રિમ મૂત્રપિંડ ગણવામાં આવે છે, એટલે દર્દીઓ માટે આશીર્વાદરૂપ પદ્ધતિઓ છે. પછી મૂત્રપિંડ નિષ્ફળ જવું એના માટેના ઘણા બધા કારણો હોય, એની સારવાર માટે નવું મૂત્રપિંડ નાખી શકાય અથવા ડાયાલાઇઝિંગ કરવું પડે. મૂત્રપિંડની પથરીમાં યુરિક એસિડ અથવા ઓક્ઝેલિક એસિડના સ્ફટિકો છારની જમાવટ થઈને પથ્થરમાં કન્વર્ટ થાય, પથ્થર અદ્રાવ્ય હોય એટલા માટે મૂત્રપિંડમાં મૂત્ર નિકાલમાં પ્રક્રિયામાં અથવા મૂત્રપિંડ નિવાપમાં અટવાઈ જવાથી મૂત્રને બહાર નીકળવા દેતો નથી. જ્યારે મૂત્ર પસાર થાય છે તો ત્યારે દુખાવો ઉત્પન્ન કરી, આપણા પીઠના ભાગે સતત દુખાવો રહે છે. તો આને શસ્ત્રક્રિયા અથવા ઓપરેશન દ્વારા પથરીને દૂર કરી શકાય. પછી રુધિરકેશિકા ગુચ્છનો સોજો છે એમાં આધાર કલામાં અથવા ઉત્સર્ગકમની આધાર કલામાં અથવા એને ઈજા આવે કે સોજો આવે એનાથી મૂત્રપિંડ પોતાની કાર્યક્ષમતા ગુમાવી દે અને એ વ્યક્તિ મૃત્યુ તરફ જઈ શકે છે જો એની યોગ્ય સારવાર ન મળે તો. તો આપણું આ ચેપ્ટર છે એ અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે આવતા લેક્ચરની અંદર આ ચેપ્ટરના જેટલા બધા નીટ માટે મહત્ત્વના મુદ્દાઓ છે એ એક્સ્ટ્રા પોઈન્ટની ચર્ચા આપણે આવતા લેક્ચરની અંદર કરશે. આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. અસ્તુ વિદ્યાર્થી મિત્રો.